नमस्कार, आप જોઈ રહ્યા છો KTV News ગુજરાતી। KTV News ગુજરાતી ના ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી ખબર અમારી સાથે, હું છું હિનલ। તો આજે આપણે આ પ્રોગ્રામ માં વાત કરશું અમદાવાદ AMC માં જે શરૂ કરાયેલ ફરિયાદ નિવારણ સભા છે તો તેમાં ફિયાસ્કો થયો છે તે અંગે ખાસ રજૂઆત કરશું। વાત કરું તો અમદાવાદ મ્યુનિસિપલ ના વહીવટ ને ડિજિટલ ઇન્ડિયા ના થીમ હેઠળ આવરી લેવાયું હોવાના અને સાથે સાથે ઓનલાઈન લોકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરાતો હોવાના મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષો દ્વારા કરાતા દાવાઓનો 5 થી 14 ઓગસ્ટ સુધી શહેરના 48 વોર્ડમાં મ્યુનિસિપલ દ્વારા શરૂ કરાયેલ ફરિયાદ નિવારણ સભાના પહેલા જ દિવસે આજે ફિયાસ્કો થયો છે। આ અંગે વધુ માહિતીમાં વાત કરીએ તો 2 વર્ષથી રજૂઆત કરવા છતાં નર્મદાનું પાણી મળતું નથી, રોડ તૂટેલા છે, ઉપરાંત ઓછા પ્રેશરથી પાણી આવે છે, આવી અનેક સમસ્યાઓ અમદાવાદના નાગરિકોને છે। ત્યારે અમદાવાદ AMC દ્વારા ખાસ એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો કે જેમાં ડિજિટલ માધ્યમ દ્વારા ફરિયાદોના નિવારણ માટે નિવારણ સભાનું આયોજન કરાયું હતું, પરંતુ હાલ મળતી માહિતી મુજબ એમાં 1800 જેટલી ફરિયાદો પેન્ડિંગ પડી છે, ઉપરાંત ઓછા પ્રેશરથી પાણી આવે છે જેવી કુલ 1861 ફરિયાદ તંત્રને મળી હતી, જે પૈકી 1523 ફરિયાદોનો નિકાલ કરાયો હતો। પહેલા જ દિવસે પ્રોપર્ટી ટેક્સ અંગે કુલ 405 અને પ્રોફેશનલ ટેક્સ તથા ગુમાસ્તા ધારાને લગતી કુલ 87 ફરિયાદ તંત્રને મળી હતી। આ પહેલા દિવસે જ્યારે ફરિયાદોનો ફિયાસ્કો થયો છે ત્યારે કુલ 1523 ફરિયાદોના નિકાલ કરાયા છે। મળતી માહિતી મુજબ 338 ફરિયાદો ચકાસણી માટે બાકી રખાય છે। વધુમાં વાત કરીએ તો શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી શરૂ કરવામાં આવેલા આ ફરિયાદ નિવારણ વોર્ડ સભાના પહેલા દિવસે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પંડિત દીનદયાલ હોલ ખાતે હાજર રહેલા લોકોએ પાણી નહીં મળવા માટે ઉપરાંત કચરાનો સમયસર નિકાલ કરવામાં નહીં આવતો હોવા અંગે ફરિયાદો કરી હતી। ઉત્તર પશ્ચિમ વિસ્તારના લોકોએ ફરિયાદો કરી હતી તે મુજબ ઝોનના લોકો દ્વારા 2 વર્ષથી આ મુદ્દે રજૂઆત કરવામાં આવે છે છતાં તેમને નર્મદાનું પાણી મળતું નથી, વિવિધ વિસ્તારોમાં આવેલા રોડ તૂટેલા હોવા અંગે પણ ફરિયાદો કરાઈ રહી છે। જેવી રીતે અમદાવાદ AMCની કામગીરી હાથ ધરાતી હોય છે, પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરાતી હોય છે, ત્યારે સ્થાનિકોને રજૂઆત હોય છે કે અનેક રસ્તાઓમાં ખાડા પડ્યા હોય છે, પાણી નથી મળતું, નર્મદાનું પાણી નથી મળતું જેવી અનેક સમસ્યાઓ સામે આવતી હોય છે, ત્યારે આ AMC દ્વારા ખાસ એક પ્રયોગ હાથ ધરાયો કે જેમાં આ સમસ્યાઓના નિવારણ માટે ડિજિટલ માધ્યમ દ્વારા ફરિયાદો કરવામાં આવે। ત્યારે સ્થાનિકો આ મુદ્દે અનેક ફરિયાદો કરતા હોય છે, ત્યારે 5 થી 14 ઓગસ્ટ દરમિયાન ચાલવાના આ પ્રયોગમાં ફરિયાદોનો ફિયાસ્કો થયો છે। વધુમાં આપણે વાત કરીએ તો મણિનગર વોર્ડમાં યોજવામાં આવેલા વોર્ડ સભામાં હાજર રહેલા શહેરીજનો તરફથી પણ ફરિયાદો નોંધાઈ છે કે જેમાં ઇજનેર વિભાગ માટે કુલ 27 જેટલી ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદોનો ઢગલો છે ત્યારે ઇજનેર વિભાગને લગતી ફરિયાદમાં 5 ફરિયાદ એ પેવર બ્લોકને લગતી છે, જ્યારે અન્ય 6 ફરિયાદ એ રોડ ઉપર પડેલા ખાડા પુરાવા માટેની છે। ત્યારે વધુમાં વાત કરીએ તો પાણી ઓછા પ્રેશરથી આવવા તેમજ પાણીની લાઇન લીકેજ હોવાની ફરિયાદોનો પણ સમાવેશ થતો હોય છે। અમદાવાદમાં જ્યારે અનેક ફરિયાદો છે ત્યારે હાલ જ પહેલા જ દિવસે ફરિયાદોનો ફિયાસ્કો થયો છે, ત્યારે આ કાર્યક્રમ ખાસ 5 થી 14 ઓગસ્ટ સુધી દરમિયાન ઓનલાઈન રીતે ફરિયાદ નોંધાવા પામતી હોય છે, ત્યારે ડ્રેનેજ વિભાગને લગતી પણ 13 ફરિયાદો પૈકી 8 ફરિયાદ એ ડ્રેનેજ ચોકિંગની, ત્યારે 2 ફરિયાદ મેનહોલ રિપેરિંગ તેમજ 2 ફરિયાદ એ ગલી ટેપ ચોકિંગની લગતી છે। હાલ જ્યારે અત્યારે લોકોને અનેક સમસ્યાઓ અને મુશ્કેલી ભોગવવાનો વારો આવતો હોય છે ત્યારે મ્યુનિસિપલ તરફથી યોજવામાં આવેલા ફરિયાદ નિવારણ સભાના કાર્યક્રમમાં અનેક સ્થળે લોકોએ ફરિયાદ નોંધાવી છે, અનેક સ્થળે લોકોએ તેમને તંત્ર તરફથી ભીનો અને સૂકો કચરો અલગ તારવવા માટે ડસ્ટબિન આપવામાં નથી આવતા ત્યારે તે પણ ફરિયાદ ઉઠવા પામી છે। ફરિયાદ કરનારા લોકો સ્થળ ઉપર જઈને ડસ્ટબિન માટે માંગ કરતા હોય છે, ત્યારે ડસ્ટબિન આપવા માટે વિનંતી કરતા હોય છે। વધુમાં વાત કરીએ તો મેલેરિયા વિભાગ તરફથી પણ મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ કરવામાં નહીં આવતું હોવાની ફરિયાદને પગલે જે તે વિભાગ દ્વારા જે તે વિસ્તારમાં ફોગિંગ પણ કરવામાં આવ્યું હતું।
टीवी स्क्रीन पर आप दृश्य निहाळी रह्या छो ते मुजब अमदावादमां स्थानिकोने अनेक फरियादो छे त्यारे फरियाद निवारण सभामां आजे घणी फरियादो नोंधावा पामी छे। जेवी रीते दृश्य आपणी सामे आवी रह्या छे ते मुजब रस्ताओ तूटेला होय छे, रस्ताओ पर खाड़ा पड़ता होय छे त्यारे वाहन चालकोने हालाकी भोगवानो वारो आवतो होय छे। आप टीवी स्क्रीन पर नंबर निहाळी रह्या छो ए नंबर पर आप आपणो प्रतिभाव पण जणावी शको छो। आ अमारा खास कार्यक्रम समस्या तमारी खबर अमारीमां आप आजे अमदावादनो खास मुद्दों में लीधो छे के जेमां फरियाद निवारण सभामां टेक्स सहित हाल अत्यारे 1800 जेटली फरियादो छे त्યારે બે વર્ષથી કેટલાક વિસ્તારમાં નર્મદાનું પાણી પણ નથી મળતું। તો ટીવી સ્ક્રીન પર આપ નંબર નિહાળી રહ્યા છો એ નંબર પર કોલ કરીને આપ તમારી સમસ્યા અને તમારો પ્રતિભાવ પણ જણાવી શકો છો। મ્યુનિસિપલના અમુક વિભાગમાં કેટલીક ફરિયાદો મળેલી છે જે મુજબ અનેક ફરિયાદો હાલ અત્યારે 1600થી વધારે ફરિયાદો નોંધાવા પામી છે જેમાં ખાસ કરીને લોકોને પીવા માટે યોગ્ય પાણી નથી મળતું। તો કેટલાક વિસ્તારોમાં ગટરોના પાણી પણ છલકાતા હોય છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે। તો આ ફરિયાદ નિવારણ સભામાં હાલ અત્યારે ઢગલાબંધ ફરિયાદો છે કે જેમાં ડિજિટલ ઓનલાઈન ફરિયાદ નિકાલનો ફિયાસ્કો થયો છે। આજે પહેલા જ દિવસે આ ફરિયાદનો ફિયાસ્કો થયો છે તેવું સામે આવી રહ્યું છે। આજે આપણે ડિજિટલ ઓનલાઈન ફરિયાદ નિકાલનો ફિયાસ્કો થયો છે તે મુદ્દે સમસ્યાઓ પર વાતચીત કરી રહ્યા છે। તો તેમાં ફરિયાદ નિવારણ સભામાં હાલ અત્યારે ટેક્સ સહિત કુલ 1861 ફરિયાદો નોંધાવા પામી છે જેમાં બે વર્ષથી લોકોને પીવાનું પાણી નથી મળતું। તો ઓછા પ્રેશરથી પાણી આવવા સહિતની ઢગલાબંધ ફરિયાદો હાલ અત્યારે નોંધાવા પામી છે। આ ફરિયાદ નિવારણ સભામાં ફરિયાદો નોંધાઈ છે તે મુજબ ફરિયાદોનો નિકાલ થતો નથી, ફરિયાદોનું નિવારણ નથી આવતું જેના કારણે સ્થાનિક લોકો જ હેરાન પરેશાન થતા હોય છે ત્યારે ફરિયાદ નિવારણ સભાના પહેલા જ દિવસે ફિયાસ્કો થયો છે। અમદાવાદમાં તૂટેલા રોડની ફરિયાદો છે તો સાથે સાથે ભૂવા પડવાની ફરિયાદો છે, ખાડાઓની ફરિયાદો છે, કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાવાની પણ ફરિયાદો યથાવત છે। ત્યારે હાલ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલના વહીવટે જો ડિજિટલ ઇન્ડિયાની થીમ હેઠળ એક ઓનલાઈન પ્રોજેક્ટ હાથ ધર્યો છે કે જેમાં ફરિયાદોના ઝડપથી નિકાલ કરાતા હોવાને કારણે આ મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ દ્વારા દાવાઓનો 5-14 ઓગસ્ટ સુધી શહેરના 48 વોર્ડમાં એક ફરિયાદ નિવારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં પહેલા જ દિવસે ફિયાસ્કો થવા પામ્યો હતો જેમાં કહેવામાં આવ્યું મુજબ કે બે વર્ષથી રજૂઆત કરવા છતાં લોકોને પીવાના પાણી નથી મળતા ત્યારે રોડ તૂટવાની સમસ્યાઓ છે। સાથે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં લોકોને અનેક સમસ્યાઓ છે કે જેનાથી સ્થાનિક લોકો જ હેરાન પરેશાન થતા હોય છે, કેટલીક સમસ્યાઓના લીધે લોકોને તેમના ટેક્સના રૂપિયા પાણીમાં ગરકાવ થતા હોય તેમ લાગતું હોય છે ત્યારે પ્રેશરથી પાણી આવે છે જેવી કુલ 1861 ફરિયાદો તંત્રને મળી હતી। આટલી બધી ઢગલાબંધ ફરિયાદો હોવા છતાં ફરિયાદોનું નિવારણ ક્યારે શરૂ થાય છે, કયા સમયે ફરિયાદનું નિવારણ થઈ જાય છે તે હવે ચિંતાનો વિષય બન્યો છે। જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો નિહાળી રહ્યા છો તે મુજબ હાલ અત્યારે ડિજિટલ માધ્યમ દ્વારા ફરિયાદોના નિવારણ માટે નિવારણ સભાનું આયોજન કરાયું છે કે જેમાં આજે જ ટેક્સની સાથે 1861 ફરિયાદો નોંધાવા પામી હતી। અમે KTV ન્યૂઝના માધ્યમથી આજે આ સમસ્યા તમારી ખબર અમારીના આ ખાસ કાર્યક્રમમાં આજે આ મુદ્દા વિશે વાત કરી રહ્યા છે કે અમદાવાદમાં ઢગલાબંધ ફરિયાદો નોંધાવા પામી છે ત્યારે દર્શક મિત્રોને અપીલ છે કે જે ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર આપ કોલ કરીને આપનો પ્રતિભાવ જણાવો, આપને લગતી સમસ્યાઓ વિશે વાત કરો, ખાસ જ્યારે સરકારે હાલ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આજે પ્રયોગ હાથ ધરાયો છે કે ડિજિટલ માધ્યમ દ્વારા ફરિયાદો થઈ રહી છે તો ખરેખર એ ફરિયાદો નોંધાય છે કેમ, કે ફરિયાદોનો નિકાલ આવે છે કે એમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, અથવા તો હકારાત્મક અને નકારાત્મક પ્રતિભાવ આપ અમને જણાવી શકો છો।
જેવી રીતે મળતી માહિતી મુજબ હાલ અત્યારે શહેરમાં ટેક્સની સાથે 1861 ફરિયાદો તંત્રને મળી છે। ફરિયાદોમાં સમાવેશ થાય છે કે રસ્તાઓ તૂટેલા છે, પીવાનું પાણી નથી મળતું, નર્મદાનું પાણી નથી મળતું, ગટરના પાણી ઉભરાતા હોય છે, ડસ્ટબિનની ફરિયાદ હોય છે। હાલ અત્યારે જ્યારે ચોમાસું સિઝન ચાલી રહી છે आज मुद्दे अपनी साथ दर्शक मित्रों जोड़ाई गया है। तो जीव रीते अत्यारे एएमसी जो आ फरियाद निवारण सभा है जेमा ढगलाबंद फरियादो नोंधाई है, तो ते विषय आपनो प्रतिभाव जणावशो। हेलो हेलो हाँ हाँ संभळाय छे। हूँ एम कहवा मांगु छु आपने के आ एएमसी एक ऑनलाइन फरियाद निवारण नंबर आपेलो छे 155303 जी, પણ એના ઉપર મેં ઘણી વખત અને મારા સર્કલ ના લોકો પણ ઘણી વખત ફરિયાદો નોંધાવી છે, પણ અત્યાર સુધી એ ફરિયાદો નિકાલ આવ્યો નથી। અને વારે ઘડી આવું બને છે એ આપોઆપ ક્લોઝ કરી દે છે ફરિયાદો। તો એમાં એવું પણ છે કે એક ગટર ની ફરિયાદો હોય કે પીવાના પાણી ની ફરિયાદો હોય, પણ એનું ચોક્કસ નિકાલ આવતો નથી ક્યારે। એક વિસ્તાર ની વાત કરવા જેવું આપને તો ઇન્દિરાપરી ની વોર્ડ ની જ વાત કરું। હલો ઘણી વખત એની ફરિયાદ કરવામાં આવી છે છતાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધી। ત્યાંના રહીશો 500 વખત ફરિયાદ કરી હશે, પણ આપોઆપ એ ક્લોઝ થઈ જાય છે। અને સેમ ફરિયાદ આ જ રીતે જે આપે નોંધો ઉપાડ્યું છે એમાં પણ હું એ જ કહેવા માંગીશ કે જે ગટરના જે રિલેટેડ જે પ્રોબ્લેમ છે ત્યાંના રહીશોને એમાં પણ એવું જ છે કે આપોઆપ આ ફરિયાદોનું ક્લોઝ કરી દેવામાં આવે છે, કોઈ એમાં કાયમી નિકાલ લાવવાની વાત થતી નથી એમાં। તો જેવી રીતે આ ફરિયાદો નોંધાતી હોય છે અને ખાસ એમને એક ડિજિટલ પોર્ટલ બનાવ્યું છે, તમે વાત કરી કે તેમાં ફરિયાદનો કોઈ નિકાલ નથી આવતો, તો આ અંગે આપણે રૂબરૂ જઈને કોઈ રજૂઆત કરી છે કે કેમ? એના આ લોકો કોઈ પણ જ્યારે રૂબરૂ જવાની વાત આવે છે તો એક ટેબલ થી બીજા ટેબલે, બીજા ટેબલ થી ત્રીજા ટેબલે એ લોકો ફેરવે છે, તો આપણને નિકાલ આવતો નથી અને કોઈ પણ આન્સરેબલ પર્સન ત્યાં મળતો નથી। એકબીજાના નામથી એ લોકો ફેરવી જ નાખે છે કે તમે પેલા ટેબલે મળો, પેલા એન્જિનિયર ને મળો, આજકાલ નથી આવતું। અને આ જે 155303 નંબર જે આપેલો છે એના ઉપરથી આપણે જે ફરિયાદ કરીએ છીએ પણ આપણે ત્યાં ટેબલ ઉપર કે રજીસ્ટર ઉપર ત્યાં જવું પડે છે, પણ છતાંય આ એક કાયમી નિકાલ નથી આવતો। જી આભાર આપનો કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ। તો જેવી રીતે અમારા દર્શક મિત્રએ વાત કરી કે તેઓએ ઓનલાઈન ફરિયાદ માટે જેવી રીતે વેબ પોર્ટલ છે નંબર આપ્યો છે તે મુજબ એમને એ પગલા થ્રુ એમને ફરિયાદ નોંધાવી હતી, તેમ છતાં અત્યારે ઘણો સમય થઈ ગયો પરંતુ તેમની ફરિયાદનું નિવારણ નથી આવ્યું। તો જેવી રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે 2 વર્ષોથી કેટલીક રજૂઆત કરવામાં આવતી છે, તેમ છતાં લોકોની ફરિયાદોનું નિવારણ નથી આવતું, ત્યારે આજે આ નિવારણ સભાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે પહેલા દિવસે જ ફિયાસ્કો થયો છે કે જેમાં ઢગલો બંધ ફરિયાદો નોંધાવા પામી છે। જેવી રીતે ફરિયાદો નોંધાવા પામતી હોય છે તે મુજબ સ્થાનિકો હેરાન થતા હોય છે, સ્થાનિકો ટેક્સના રૂપિયા ભરીને પણ આટલા હેરાન થતા હોવા છતાં આ નિવારણ સભામાં પણ ફરિયાદોનો ઢગલો છે, એટલે કે સ્થાનિકોની ફરિયાદોનો કોઈ નિવારણ નથી આવતું, કોઈ ઉકેલ નથી આવતો, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો ઝડપથી માંગ કરી રહ્યા છે। અને જે મુજબ ફરિયાદો હોય છે કે તેમને પીવાનું પાણી નથી મળતું અથવા મળે છે તો તે ઓછા પ્રેશરથી મળે છે, તો કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી મળે છે। હાલ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે તો તે જોતા જ મચ્છરજન્ય રોગો થાય છે, પાણી ભરાઈ જવાના પણ કેટલાક કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે, ત્યારે આવી સમસ્યાઓમાં કે જાણે જ્યારે સ્થાનિકોની સ્વાસ્થ્યને લગતી પણ સમસ્યાઓ ઉપજે છે કે જેમાં હોસ્પિટલના ધક્કા પણ વધે છે, તો ઘણી બધી સમસ્યા
સમસ્યા આપણી સામે છે, ઢગલાબંધ સમસ્યા આપણી સામે છે કે જેમાં અમુક મ્યુનિસિપલ તંત્રના વિભાગોમાં કેટલીક ફરિયાદો ઉઠવા પામી છે, તો તે અંગે આપણે વાત કરીશું. તો અમુક કેટલાક વિભાગો છે કે જેમાં ફરિયાદો મળી છે અને એનો નિકાલ પણ થયો છે, તો હું તમને એ અંગે જણાવું. તો ખાસ અત્યારે વિભાગોના નામની સાથે આપણે વાત કરીશું કે તેમાં કેટલી ફરિયાદો નોંધાય છે અને એ ફરિયાદોમાં કેટલી ફરિયાદોનો નિકાલ આવ્યો છે. તો આજે આપણે જોયા સમસ્યા, તમારી ખબર અમારીમાં ખાસ મુદ્દો લીધો છે અને એમાં ચર્ચા કરી રહ્યા છે. તે મુજબ હાલ અત્યારે ફરિયાદોની વાત કરીએ તો પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં કુલ એમને ફરિયાદો મળી છે 308, અને જે મુજબ ફરિયાદોની વાત છે તો પ્રોપર્ટી ટેક્સમાં જે ફરિયાદ મળી છે તો તે 405 ફરિયાદો મળી છે, કે જેમાંથી 308 ફરિયાદોનો નિકાલ થયો છે. અને બીજા વિભાગની વાત કરું તો એમાં તમને પ્રોફેશનલ ગુમાસ્તા વિભાગ છે કે જેમાં તેમને 87 ફરિયાદો મળી છે અને તેમાંથી 82 જેટલી ફરિયાદોનો નિકાલ થઈ ગયો છે. આગળ વાત કરીએ તો પાણી, ગટર અને રોડ મુદ્દે પણ ઘણી ફરિયાદો નોંધાતી હોય છે, તો આ વિભાગમાં ટોટલ 382 ફરિયાદો નોંધાવા પામી હતી. સ્થાનિકો દ્વારા આ મુદ્દે કેટલીક ફરિયાદો નોંધાતી હોય છે, આપ જોઈ રહ્યા છો ઢગલોબંધ ફરિયાદો નોંધાતી હોય છે, અને જેમાંથી 213 ફરિયાદનો નિકાલ તેમને મળી ગયો છે. આગળ વાત કરીએ તો ગેરકાયદેસર બાંધકામની પણ અનેક ફરિયાદો નોંધાવા પામી છે, જેમાં આંકડો મળ્યો છે, મળેલી ફરિયાદનો આંકડો 132 છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 61 ફરિયાદોનું નિવારણ આપી દેવામાં આવ્યું છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રુઝાન ખંભાતા જોડાઈ ગયા છે. તો જેવી રીતે હાલ અત્યારે વાત કરવામાં આવી રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલની ફરિયાદ નિવારણ માટેની આજે સભા છે, તો તેમાં ફરિયાદો ઢગલેબંધ ફરિયાદો નોંધાય છે, તો તે મુદ્દે આપ શું કહેશો? સૌથી પહેલા તો જે એએમસી કહેવાય તો આખી ઇન્ડિયાના બધાની જ હેલ્પલાઇનોમાં મેન્ડેટરી કરી નાખ્યું કે ભાઈ ફરિયાદો તમારે લેવાની. જી, એટલે એક પોઝિટિવ સ્ટેપ છે કે ભાઈ ફરિયાદો લેશે તો જ ખબર પડશે કે ક્યાં પ્રોબ્લેમ છે. કારણ કે ઘણી વાર આ લોકો બધા કે અમને ખબર જ નથી પડતી આટલું મોટું આમ તેમ જે, એટલે લોકોએ ફરિયાદ કરી જે એમને કરવી જોઈએ. હવે એએમસી નું જે માળખું વીક પડે છે કે ભાઈ આ ફરિયાદ નું નિવારણ યા જેની સિસ્ટમ ને પ્રોસેસ હોય કે ભાઈ ચલો આ ફરિયાદ આટલા દિવસમાં નહીં સોલ્વ થઈ તો એસ્કેલેટ થાય, એસ્કેલેટ એટલે હાયર લેવલ પર જાય, અને હાયર લેવલ વાળા પછી સ્ટેપ છે, યુ નો ઓલ ધીસ ઇઝ અ બેઝિક સેટઅપ. આના મેં બેઝિક, જેને કે અમે કોલ સેન્ટર ચલાવતો હતા, બેઝિક સેટઅપ હોય કે ભાઈ કોઈને કસ્ટમર ને કમ્પ્લેન હોય તો ભાઈ અમે અગર ડાઉન ધ લેવલ નાખે તો એસ્કેલેટ થઈને પેલા ઉપર વાળા લેવલ સોલ્વ કરે. એટલે આ જે એમનું સેટઅપ છે એએમસી નું એ વીક પડી રહ્યું છે. એટલે મારે રિક્વેસ્ટ, આમ છો એ લોકોને ખબર તો હોવી જ જોઈએ, કારણ કે મોટા મોટા બાબુઓ બેઠા હોય, મિનિસ્ટરો બેઠા હોય, એટલે આ બેઝિક છે કે ભાઈ તમારું સેટઅપ તમારે સ્ટ્રોંગ કરવું પડશે. અને એના એનું જસ્ટ તમે નિવારણ નહીં લાવશો તો ઉલટું આપણી એએમસી જે પોઝિટિવ કામ કરવાની કોશિશ કરે છે એમાં એવું એ લોકોનું નેગેટિવ થાય છે કે ભાઈ તમે ફરિયાદનું નિવારણ નથી કરતા. કારણ કે લેટ અસ એક્સેપ્ટ વન થિંગ કે આપણે કોઈ બી શું કહેવાય, ભલે આપણે સ્માર્ટ સિટીની વાત કરતા હોઈએ, મેગા સિટીની વાત કરતા હોઈએ, પણ શક્ય એ છે કે મેગા સિટી અને સ્માર્ટ સિટી ક્યારે જ બને જયારે તમે લોકો એમાં ખુશ રહે કે ભાઈ ઓકે અમારે ને પ્રોબ્લેમ શું હશે, ગટર, પાણી, શું કહેવાય પેલી હવા, એ જ બધા પ્રોબ્લેમ છે ને. તો એ તો એ લોકોના રસ્તા એ જ બેઝિક ચીજ છે જે એમસીએ કરવું જોઈએ. અને આ સારું છે તમે આજે મુદ્દો મોં લીધો, કારણ કે ગવર્મેન્ટ જાગે, એએમસી જાગે ને એની ઉપર મેયર શ્રી જાગે, કલેક્ટર કમિશનર શ્રી જાગે ને એની ઉપર અર્જન્ટ સ્ટેપ લેવામાં આવે. જી જી, તો આમાં આમાં વાત કરીએ તો જેવી રીતે રુઝાનબેન કે હમણાં આપણે જ્યારે ફરિયાદો જોઈ તો જેમાં સૌથી વધારે ફરિયાદ પ્રોપર્ટી ટેક્સના વિભાગમાં થઈ છે, તો એ મુદ્દે આપ શું જણાવશો? પ્રોપર્ટી ટેક્સ એવું છે કે ઘણા ઘણી વાર વચ્ચે એ લોકોના કઈ રૂલ્સ ચેન્જ થયા છે. જી, અને એટલા માટે શું થાય છે કે ઘણી વાર એ લોકો બી કન્ફ્યુઝનમાં હોય છે, અને આઈ થિંક એ લોકોનું જે શું કહેવાય તંત્ર છે એ બી કન્ફ્યુઝનમાં હોય છે. એટલે પ્રોબ્લેમ અત્યારે એ છે કે એનું નિરાકરણ લાવવું જરૂરી છે. મારે એમ નથી કહ્યું કે લોકોએ ફરિયાદ કરી એટલે એ લોકો સાચા છે યા કોર્પોરેશન ખોટી છે, મારે એવું નથી કહ્યું. પણ મારે એવું કહેવું છે કે જે બી છે એનું સોલ્યુશન લાવો. તમે આવી રીતે શું કહેવાય એનું સોલ્યુશન નહીં લાવશો તો લોકો બી હેરાન થાય છે અને ઢગલે ઢગલા વધી રહ્યા છે. જી જી જી, તો જેવી રીતે વાત કરાઈ રહી છે કે હાલ અત્યારે અનેક ફરિયાદો નોંધા પામી છે, ઢગલાબંધ ફરિયાદો નોંધા પામી છે, ત્યારે આ ફરિયાદોનું નિરાકરણ જ નથી આવતું. માટે એએમસીએ જાગવાની જરૂર છે કે લોકો 2 વર્ષ સુધી પીવાના પાણી વગર રહી જતા હોય છે. 2 વર્ષથી તમને રજૂઆત કરી છે છતાં તમને પીવાનું પાણી નથી મળતું અને રોડ રસ્તાઓ પણ તૂટેલા છે. એટલે કે રુઝાનબેન આપણે વાત કરીએ તો સ્થાનિકોને બધી બેઝિક ફરિયાદો છે કે જેનું નિરાકરણ જ નથી આવતું, તો આ અંગે તંત્રે શું પગલાં લેવા જોઈએ? ઘણા વાર
તમારું બજેટ લોસ થાય છે. સોરી, આટલું મોટું તંત્ર ચાલે છે, આટલા બધા લોકો ટેક્સો ભરે છે જાત જાતને ભાત ભાતના, એનું તો કોઈ લિમિટ જ નથી. પણ તો બી અગર એમાં આટલી બધી શું કહેવાય, એક તો પેલું શું કહેવાય ડેફિશિયન્સી ઇન ટર્મ્સ ઓફ બે રીતની, એક તો તમે સર્વિસ ડિલિવરી બી જે કહેવાય, સર્વિસ ડિલિવરી કે તમે જે લોકોને આપવાની તમારી કમિટમેન્ટ છે એઝ અ ગવર્મેન્ટ તમે આપી નથી શકતા, પહેલો પોઈન્ટ છે. અને બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ જે બેઝિક નેસેસિટી છે, અગર માણસ કોઈ ટેક્સ ભરે છે તો શું કામ ભરે છે ટેક્સ, એને આ જે બેઝિક નેસેસિટી જોઈએ તે કોઈ નથી. જેમ બેઝિક નેસેસિટી રોડ થોડા મેં આમ મકાન હોય એમ ફ્રોમ ધ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધી બેઝિક નેસેસિટી હોય, એટલે ગવર્મેન્ટ ટેવ ટુ બી ગેટ ટેવ ટુ ગિયર અપ એવરી ટાઈમ કે અમે કરીએ છીએ અને થશે ને યુ નો એક નેગેટિવ ચીજ છે. પણ હવે પ્રોબ્લેમ શું થાય છે બેન, લોકો સમજતા નથી ને ગવર્મેન્ટ જીતે છે, જીતે છે એટલે ગવર્મેન્ટ કહે છે કે ભાઈ લોકો ખુશ છે એટલે પછી આમાં આપણે કે બોલાય નહીં. જી 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 રુઝનબેન, આપનો આભાર કે આપ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાઈને સમસ્યાઓ વિશે વાત કરી, ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આજે આપણે મુદ્દે વાત કરી રહ્યા છીએ એમાં પહેલા જ દિવસે કુલ 1523 જેટલી ફરિયાદોનો નિકાલ કરાયો હતો અને સાથે હજુ પણ ફરિયાદો ઉઠવા પામી છે. જે મુજબ માહિતી મળી છે તે મુજબ ઢગલો બંધ ફરિયાદો હજુ યથાવત જ છે. ત્યારે ફરિયાદોની વાત કરીએ તો 338 જેટલી ફરિયાદ ચકાસણી માટે હજુ બાકી રખાય છે. ત્યારે શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્ર તરફથી શરૂ કરવામાં આવેલા ફરિયાદ નિવારણ વોર્ડ સભાના પહેલા જ દિવસે ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પંડિત દીનદયાલ હોલ ખાતે હાજર રહેતા લોકોએ પાણી નહીં મળવા માટે તથા કચરો સમયસર નિકાલ ન લાવવા માટેની ફરિયાદ નોંધાવી હતી. જે રીતે આ વિસ્તારની વાત થઈ રહી છે ઉત્તર પશ્ચિમ ઝોનની, તો જેમાં લોકોને પીવા માટે નર્મદાનું 2 વર્ષથી પાણી નથી મળતું તથા કચરાના નિકાલ માટે નિકાલની સમસ્યાઓ યથાવત રહે છે. કચરાના નિકાલ માટે તેમને ડસ્ટબિનની સુવિધા પણ નથી હોતી અને સાથે સાથે રસ્તાઓ પર પાણી ભરાવા, રસ્તાઓ તૂટી જવા જેવી અનેક સમસ્યાઓ, પાયાની સમસ્યાઓ લોકોને રહેતી હોય છે. તેમ છતાં તંત્ર જાગતું નથી અને સમસ્યાઓનું નિવારણ નથી આવતું. આજ મુદ્દે આપણી સાથે સામાજિક કાર્યકર અશોકભાઈ જોડાઈ ગયા છે. તો જેવી રીતે આજે ઓનલાઈન જે નિવારણ સભાનો જે ખાસ એ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એમાં આજે ફરિયાદોનો ફિયાસ્કો થયો છે, તો એ મુદ્દે આપ શું કહેશો? હા બેન, મારું એટલું જ કહેવું છે કે મારા રહેવાનું છે ઇન્ડિયા કોલોની વોર્ડમાં નરોડા રોડ ફાયર સ્ટેશનના પાછળ. જી, મ્યુનિસિપાલિટી લેબર ક્વાર્ટર્સમાં મારું નિવાસસ્થાન છે બેન. જી જી. આજે અમારે પાણીની સમસ્યા 1.5 વર્ષથી છે. જી. પણ અમારે શું છે, પાણી જે અમારા બાજુમાં જ ફાયર પંપિંગ છે ત્યાં મોટી પાણીની ટાંકી બી બનાવી છે, પણ અમને એ પાણીની ટાંકીનો બિલકુલ લાભ મળતો નથી બે. આજે 1.5 વર્ષથી અમારે અહીંયા પાણીની એટલી બધી સમસ્યા છે, પાણી ગંદુ આવે છે. અહીંયા આજુબાજુના સ્થાનિક લોકો બહેનો ઘણી વખત રજૂઆત કરી, કોઈ રજૂઆત ધ્યાનમાં લેતા નથી આ લોકો. અને ઘણી વખત પાણી અમુક વાર અમારો મૂળ પહેલા 6 વાગે પાણી આવતું હતું બે, પછી અમારે 6:30 સુધી પાણી આવી જતું. અત્યારે અમારે 7:50 બાકી હોય ત્યારે પાણી આવે અને 7:15 બેન પાણી જતું રહે છે, એટલે 1/2 કલાક બી અમને પાણીનો લાભ મળતો નથી બેન. જી. તો અશોકભાઈ, આજ મુદ્દે આપે બધાએ ભેગા મળીને મામલતદાર કે ધારાસભ્યને કઈ ખાસ રજૂઆત કરી છે કે કેમ? ધારાસભ્યને ત્યાં રજૂઆત કરવાની છે અને કોર્પોરેટર પણ અમારા ત્યાં આવીને ગયા, પણ અમારે શું છે અમુક વાર પાણીમાં ગંદુ પાણી આવી જાય કે અમુક વાર સમજો 2 દિવસ સારું હોય તો 3જા દિવસે પછી પાણીમાં દુર્ગંધ મારે છે, ગંદુ પાણી આવી જાય, એની રજૂઆત અમે ઘણી વખત કે આ લોકો શું છે 1-2 દિવસ ધ્યાન આપે છે પાછું પાણી જેવું હોય એવું થઈ જાય છે, બરોબર છે. પણ હજુ અમારા કોર્પોરેટર પણ આવીને ગયા હતા, અમને અહીંના ભાજપના કોર્પોરેટર પણ આવીને ગયા હતા, એમને જોયું છે. પણ અત્યારે 4 દિવસથી તો બિલકુલ અહીંયા પાણી બંધ જ હતું. પાછું કાલે મેં પંપિંગમાં જાણ કરી, બીજી ફરિયાદ કરી, પાછું કાલે કંઈક વાલ ખરાબ થઈ ગયો હતો પણ વાલ બરોબર કરી, પાછું 4 દિવસ પછી આજે પાછું પાણી આવે, એમાં પ્રેશર બિલકુલ નથી બેન. જી જી. અશોકભાઈ, આપ આ મુદ્દે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.
જેવી રીતે આજે આપણે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છીએ કે ડિજિટલ ઓનલાઈન ફરિયાદ નિકાલનો ફિયાસ્કો થયો છે. પહેલા દિવસથી જ આ ફરિયાદોનો ફિયાસ્કો થયો છે. ત્યારે આપણી સાથે જોડાયેલ દર્શક મિત્રે વાત કરી તે મુજબ અલગ અલગ જગ્યાએ ફરિયાદો નોંધાવી છે, થોડા થોડા સમયે એએમસી દ્વારા પગલાં લેવામાં આવે છે, તેમ છતાં ફરિયાદનું નિવારણ નથી આવતું. તો હવે આપણે ખાસ આ કાર્યક્રમથી સરકારને જ અપીલ કરું છું કે ઘોર નિંદ્રામાંથી જાગીને તેમની સમસ્યાઓનું નિવારણ લાવે. તો બુલેટિનમાં હાલ આટલું જ. બન્યા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી પર. નમસ્કાર.